नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभर की घटनाओं से अवगत करावता बुलेटिन झटपट में जुओ आज ना समाचार। नवसारी ना सांसद अने प्रदेश भाजप प्रमुख सी आर पाटिल आज नवसारी खाते आया था ने तेओ द्वारा लोगों ने ई श्रम कार्ड नु वितरण करवामां आव्युं। शुं छे माहिती ते जाणवा माटे नवसारी लाइव पर विशेष बुलेटिन अपलोड करवामां आव्युं छे, तो जोवानुं चूकशो नहीं। नवसारी लाइव पर सी आर पाटिल नो खास बुलेटिन। नवसारी वेसमा खाते सूरत जता हाईवे पर सर्जायो अकस्मात, जेमा एक कार अने पिकअप वच्चे अकस्मात में 8 वधु लोग गंभीर रीते घवाया छे अने एकनी हालत गंभीर थई छे, जेने लईने नवसारी लाइव पर विशेष बुलेटिन अपलोड करवामां आव्युं छे, तो जोवानुं चूकशो नहीं। नवसारी लाइव पर अकस्मातनुं खास बुलेटिन। વાંસદાના નવતાડ ખાતે રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસની ઉજવણી કરવામાં આવી। વાંસદા તાલુકાના નવતાડ ગામે વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસની ઉજવણી વાંસદા તાલુકાના નવતાડ ખાતે જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગણદેવીના ખેરગામ નેત્ર યજ્ઞનો 275 લાભાર્થીઓએ લાભ લીધો। માનવ રોગ નિવારણ મંદિર નવસારી, ગણદેવી તાલુકા સેવા ટ્રસ્ટ, ગણદેવી સેવા સમાજ ઓફ નોર્થ અમેરિકા તથા નવસારી રોટરી ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે ગણદેવી સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાના નાની ખેરગામ ખાતે વિનામૂલ્યે નેત્ર ચિકિત્સા યજ્ઞનું સારવાર માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં 391 વ્યક્તિઓ પોતાના નામ નોંધાયા હતા, જે પૈકી 295 વ્યક્તિઓએ આ શિબિરનો લાભ લીધો હતો। 155ની આંખની દ્રષ્ટિની ખામીની દર્દીઓને નજીકના નંબર ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા। 47 વ્યક્તિઓને બંને આંખના તથા 29 વ્યક્તિઓને એક આંખને, એટલે કે કુલ 120 આંખોના મોતિયાના તથા 8ને વેલના ઓપરેશનને વિનામૂલ્યે કરી આપવામાં આવશે। આ ઉપરાંત 21 વ્યક્તિઓને વધુ તપાસ માટે નવસારી રોટરી હોસ્પિટલ બોલાવવામાં આવ્યા છે। વાંસદાના તોરણિયા ડુંગર ખાતે પર્વતારોહણ કેમ્પ યોજાયો। વાંસદા મોટી ભમતી દ્વારા યશ એડવેન્ચર ટ્રેનિંગ કેમ્પ તોરણિયા આયોજિત પર્વતારોહણ બેઝિક તાલીમ કેમ્પ દર વર્ષની જેમ આ વર્ષે પણ સફળ રહ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ તેમાં ભાગ લીધો હતો। ગણદેવીના પીપલધરા ગામે સેન્ટ્રો કારમાં આગ લાગી। ગણદેવીના ખારેલ માર્ગ ઉપર પીપલધરા સેન્ટ્રો કારમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। પીપલધરા ગામે રહેતા ઈશ્વરલાલ પોતાની સેન્ટ્રો કાર નંબર GJ15BB26 લઈને બિલીમોરા બેટરી નાખવા માટે પીપલધરા આવતા હતા, ત્યારે લગભગ 7:30 વાગે પીપલધરા હીરો આસપાસે કારમાં એકાએક આગ લાગી હતી અને ઈશ્વરભાઈ સમજસૂઝતા વાપરી કારમાંથી ઉતરી જતા તેઓનો બચાવ થયો હતો અને કાર આગમાં સ્વાહા થઈ ગઈ હતી। બિલીમોરા ફાયરે આવીને કાર પર આગ પર કાબૂ મેળવ્યો હતો। રેતીની લીઝ ધરાવવાના બહાને 15.90 લાખની ઠગાઈ કરનાર વિરુદ્ધ જિલ્લા પોલીસ વડાને અરજી કરવામાં આવી। નવસારી કાલેવાડી પુલ નજીક રહેતા 38 વર્ષીય શૈલેષભાઈ નગીનભાઈ ઓઢ રેતી માટીની લીઝનો ફાળવાને લઈને તેઓ રેતી કાઢી વેચવાનું કામ કરે છે। નવસારી લુણસીકુઈ નજીક જયશંકર પાટીલ પ્લોટ પાસે રહેતા પુષ્પવિહાર સોસાયટી પર રહેતા દીપકભાઈ જયંતિભાઈ પ્રજાપતિ જેઓ રેતી માટીની લીઝનું કામ કરે અને શૈલેષભાઈ ઓઢ તેઓની સાથે સંપર્કમાં હોય તેઓ દીપકભાઈ પ્રજાપતિએ તેમને જણાવ્યું હતું કે જલાલપુર તાલુકાના મછાડ ગામે પૂર્ણ નદીના પટમાં બ્લોક નંબર 580 પર 4 હેક્ટર 81 ગુંઠા જમીન રેતીની લીઝ મળનાર હોય અને જેને લઈને લીઝ માટે તેઓને પાસે પૈસાની માંગણી કરી હતી અને તેઓએ અલગ અલગ રીતે 15.90 લાખ રૂપિયા દીપકભાઈ પ્રજાપતિને આપ્યા હતા, પરંતુ દીપકભાઈ તેઓ શૈલેષભાઈને પૈસા આપવાની હવે ના પડતા હોય અને જેના કારણે શૈલેષભાઈએ તેમના વિરુદ્ધ જિલ્લા પોલીસ વડાને અરજી કરવામાં આવી છે અને પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો,
નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. નેશનલ હાઈવે 48 પર સિસોદરા ગામની હદમાં ટ્રક અડફેટે રાહદારીનું મોત. નવસારી નજીકના ગણેશ સિસોદરા સ્થિત નિરાલી કેન્સર હોસ્પિટલ સામે મુંબઈ તરફ જતા ટ્રેક પર 12 ફેબ્રુઆરી રાત્રે 9:45 સમયે પસાર થતા પગપાળા જ વસા થઈ રહેલા સનિદયાલ પરશુરામ સિંહને ટ્રક નંબર GJ2Z5687ના ચાલકે અડફેટે લેતા તેમને ઇજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે નવસારી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જલાલપુરના કોથમણી ગામના આધેડની બાઇક ઝાડ સાથે ભટકાતા આધેડનું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું. જલાલપુર તાલુકાના કોથમણી ગામે સુથા ફળિયા ખાતે રહેતા 51 વર્ષીય આધેડ હર્ષદભાઈ ડાહિયાભાઈ પટેલ, જેઓ 12 ફેબ્રુઆરીએ 5:30 વાગ્યાના અરસામાં પોતાનું બાઇક નંબર GJ21S1936 તેઓ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેઓનું બાઇક અચાનક ઝાડ સાથે અથડાતા તેમને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું, જે અંગે જલાલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચીખલીના કાંગવાઈ ખાતે અકસ્માતમાં વૃદ્ધનું મોત. ચીખલી તાલુકાના રાનવેરી ખુંદ માર્ગે દાદરી ફરિયામાં રહેતા 62 વર્ષીય કાંતિલાલ મણિલાલ પટેલ 12 ફેબ્રુઆરી બપોરે 3:30 વાગ્યાના અરસામાં પોતાના મોપેડ પર નંબર GJ21BQ8081 પર પત્નીને લઈને ધોળેકુવા માર્ગ પર કાંગવાઈના ગોસાઈ માતા મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી આવતા બાઇક નંબર GJ21BJ8816ના ચાલકે કાંતિભાઈની મોપેડને ટક્કર મારતા તેમને કપાળે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. તેમની પત્નીને પણ ઇજાઓ થઈ હતી, તો સાથે સામે જે બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો હતો તેને પણ ઇજાઓ થતાં તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચીખલી પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બિલ્લીમોરામાં પત્નીની હત્યા કરી ભાગતા સમયે અકસ્માત કરનાર હત્યારા પતિ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ. બિલ્લીમોરા ખાતે રહેતા વિજલપુરના સંદીપ આહિરે પ્રેમલગ્ન કર્યા બાદ મુસ્લિમ યુવતીને પતિએ ચપ્પુના ઘા ઝીકી અને તેઓ ત્યાંથી ફરાર થયા હતા. બિલ્લીમોરાથી નવસારી તરફ આવી રહ્યા ત્યારે ગણદેવી રોડ પર વલોડી નજીક રસ્તા પરથી ચાલી રહેલા એક દાદી અને પોતરીને ટક્કર મારતા પોતરીને ઇજા પહોંચી હતી, જ્યારે સંદીપને પણ ઇજા પહોંચી હતી. તમામને સારવાર માટે ગુપ્તા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનો પોલીસે હત્યાના ગુનામાં સંદીપની અટકાયત કરી હતી. તેમજ પોતરી રિંકલને ડાભા પગે ફ્રેક્ચર થયું હતું. આ અંગે મોટી દેવસર ખાતે રહેતા રિંકલના માતા મંજુલાબેનને બિલીમોરા પોલીસ મથકમાં સંદીપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વાંસદા તાલુકાના સિંધઈ ગામે હોળી મોર ફરિયા ખાતે રહેતા દલપતભાઈ પ્રેમાભાઈ નાયકાના બંધ ઘરમાં 22 જાન્યુઆરી રાત્રે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ઘરમાં પ્રવેશ કરી દિવાલના કબાટમાં મૂકેલા વિવિધ સોનાના દાગીના તેમજ અન્ય રોકડ મળી કુલ 1,36,000ની મત્તાની ચોરી થઈ હતા. આ અંગે વાંસદા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કિલ્લાપારડી તાલુકાના ઉમરસાડી ગામે 3/3/2022થી 9/3/2022 સુધી સમસ્ત પિતૃઓના સ્મરણાર્થે કથાકાર પ્રફુલ્લ શુક્લાની 820મી ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવશે. નવસારીમાં આજે કોરોનાના કેટલા પોઝિટિવ દર્દી નોંધાયા, કેટલા દર્દી સાજા થયા તે અંગે જાણવા માટે નવસારી લાઈવ પર વિશેષ બુલેટિન કોરોનાનો અપલોડ કરવામાં આવ્યું છે, તો જોવાનું ચૂકશો નહીં નવસારી લાઈવ પર ખાસ બુલેટિન. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 33.1°C રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 12.5°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 93%, જ્યારે સાંજે 31% રહ્યું હતું. હવાની ગતિ 3.5 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી.